આજના વિડીયોમાં વાત કરવાના છે ટુબી ક્રિયાપદોના વર્તમાન કાળના રૂપોનું. તો કે ટુબી ક્રિયાપદોના વર્તમાન કાળના મુખ્ય ત્રણ રૂપો છે એમિસા. આ એમિસાનો ઉપયોગ વાક્યમાં કઈ રીતે કરવો તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું. તો સૌ પ્રથમ એમિસાર એ ટુબી ક્રિયાપદોના વર્તમાન કાળના રૂપો છે. જ્યારે પણ વાક્યમાં એમિસારનો ઉપયોગ થાય ત્યારે તે વાક્યમાં ટુબીનો ઉપયોગ થયેલો છે તેવું સમજવાનું. સૌ પ્રથમ એમિસાર એ કયા સર્વનામ સાથે લાગે તેના વિશે આપણે વાત કરીશું. તો પહેલા સૌ પ્રથમ વાત કરીશું કે એમિસાર જેવા ક્રિયાપદ કોની સાથે લાગે. તો કે સૌ પ્રથમ આઈ સર્વનામ સાથે એમ લાગે, નામ હી શી ઇટ જેવા સર્વનામ સાથે ઇઝ લાગે, અને વી યુ ધે બહુવચન જેવા સર્વનામ સાથે આર લાગે. હવે આપણે એના ગુજરાતી મિનિંગ જોશું. તો કે આઈ નો અર્થ થાય હું, એમનો અર્થ થાય છું, યુ નો અર્થ થાય તું તમે, પછી હી શી ઇટનો અર્થ થાય તે, પછી ધીઝનો અર્થ થાય આ, ધેટનો અર્થ થાય પેલો પેલું પેલા, વીનો અર્થ થાય અમે, અને યોરનો અર્થ થાય તમારો તમારી વગેરે. તો કે એમિસ આર એ ટુબી ક્રિયાપદોના વર્તમાન કાળના રૂપો છે. ટુબી ક્રિયાપદોનો ઉપયોગ ત્રણેય પુરુષના એકવચન અને બહુવચનમાં તેનો ઉપયોગ થાય છે. જ્યારે વાક્ય પુરુષ ત્રણ પ્રકારના હોય, પહેલો પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ. તો કે સૌ પ્રથમ પહેલો પુરુષ. તો કે જ્યારે પહેલો પુરુષ એકવચન હોય ત્યારે તેમાં ક્રિયાપદ તરીકે એમનો ઉપયોગ થાય છે, અને પહેલો પુરુષ બહુવચન હોય ત્યારે ક્રિયાપદ તરીકે આઈનો ઉપયોગ થાય. હવે એકવચનનું વાક્ય અને બહુવચનનું વાક્ય એટલે શું? તો કે જ્યારે કોઈ વાક્યમાં એક જ વ્યક્તિની વાત કરવામાં આવી કે કોઈ એક જ વસ્તુની વાત કરવામાં આવી હોય ત્યારે તે વાક્ય એકવચનનું થાય, અને જ્યારે બે કે તેથી વધુ વ્યક્તિઓ અથવા તો વસ્તુઓની વાત કરવામાં આવી હોય ત્યારે તે વાક્ય બહુવચનનું થાય. તો કે જ્યારે પહેલો પુરુષ હોય ત્યારે આપણને ખબર છે તેમાં એમ સર્વનામનો ઉપયોગ થાય એકવચન હોય ત્યારે, અને પહેલો પુરુષ બહુવચન હોય ત્યારે આરનો ઉપયોગ થાય. આપણે ફોર એક્ઝામ્પલ તરીકે એક વાક્ય, પહેલું વાક્ય છે હું ગોપાલ છું, આમાં એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે એટલે આ વાક્ય કેવું થયું? એકવચન. અને એમાં એનું ઇંગ્લિશ કરતા આઈ એમ ગોપાલ, આમાં સર્વનામ તરીકે આઈનો ઉપયોગ થયો છે અને ક્રિયાપદ તરીકે એમનો ઉપયોગ થયો છે. આપણને ખબર છે જ્યારે પણ વાક્યમાં એમનો ઉપયોગ થાય ત્યારે તે વાક્ય કયું હોય? પહેલો પુરુષ એકવચન. બીજું એની પડખે વાક્ય છે હું છોકરો છું, આમાં પણ એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે એટલે આ વાક્ય કયું થયું? એકવચન. હવે આપણે એનું ઇંગ્લિશ કરશું, આઈ એમ અ બોય, આમાં પણ સર્વનામ તરીકે આઈનો ઉપયોગ થયો છે અને ક્રિયાપદ તરીકે એમનો ઉપયોગ થયો છે. એટલે આપણને ખબર પડશે કે જ્યારે પણ વાક્યમાં એમનો ઉપયોગ થાય, એમ ક્રિયાપદનો ઉપયોગ થાય ત્યારે તે વાક્ય કયું હશે? પહેલો પુરુષ એકવચન. હવે વાત કરીશું પહેલો પુરુષ બહુવચન. તો આપણને ખબર છે જ્યારે પહેલો પુરુષ બહુવચનનું વાક્ય હોય ત્યારે તેમાં સર્વનામ તરીકે વીનો ઉપયોગ થાય અને ક્રિયાપદ તરીકે શેનો ઉપયોગ થાય? આરનો. હવે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે એના વાક્ય જોઈશું. અહીંયા પાંચમા નંબરનું વાક્ય આપેલું છે અમે મોટા છીએ. અમે મોટા છીએ તેમાં એકથી વધુ વ્યક્તિઓની વાત કરવામાં આવેલી છે એટલે આ વાક્ય કયું થયું? બહુવચન. હવે આપણે એનું ઇંગ્લિશ કરતા શું થશે? વી આર બિગ. હવે આમાં સર્વનામ તરીકે વીનો ઉપયોગ થયો અને ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ થયો એટલે આ વાક્ય કયું હશે? પહેલો પુરુષ. હવે વાત કરીશું બીજા પુરુષના એકવચન અને બહુવચનમાં. જ્યારે બીજો પુરુષ એકવચન હોય ત્યારે સર્વનામ તરીકે યુનો ઉપયોગ થાય અને ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ થાય. જ્યારે બીજો પુરુષ બહુવચન હોય ત્યારે સર્વનામ તરીકે યુનો ઉપયોગ થાય અને ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ થાય. અહીંયા તમને પ્રશ્ન થશે કે પહેલો પુરુષ એક, બીજો પુરુષ એકવચન અને બહુવચનમાં ક્રિયાપદ અને સર્વનામ બંને સરખા છે તો આપણને ખબર કઈ રીતે પડે કે એકવચનનું વાક્ય છે કે બહુવચન? તો આપણે એને એક સાદા વાક્ય દ્વારા સમજીએ. તેની પહેલા આપણે એક નિયમ જોઈ ગયા કે યુ સાથે હંમેશા કયું ક્રિયાપદ લાગે? આર. જ્યારે પણ યુ સર્વનામ હોય ત્યારે ક્રિયાપદ કયું લાગે? આર. હવે આપણે વાક્ય જોઈશું. ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા બે વાક્ય આપેલા છે. પહેલું વાક્ય છે, ફોર એક્ઝામ્પલ તરીકે અહીંયા એક બે વાક્ય છે. પહેલું વાક્ય છે તું છોકરો છો, અને બીજું વાક્ય છે તમે છોકરાઓ છો. જે પહેલું વાક્ય છે તેમાં એક જ છોકરાની વાત કરવામાં આવી છે એટલે એ વાક્ય કયું થયું? એકવચન.
જ્યારે બીજું વાક્ય છે તેમાં એકથી વધુ છોકરાઓની વાત કરવામાં આવી છે, એટલે તે વાક્ય કયું થયું? બહુવચન. તો પહેલું વાક્ય છે તું છોકરો છો, એનું ઇંગ્લિશ થાય યુ આર અ બોય, યુ આર અ બોય. જ્યારે બીજું વાક્ય છે તેનું ઇંગ્લિશ થાય યુ આર બોયસ. તો જ્યારે પહેલું વાક્ય છે તે એક વચનનું છે, જ્યારે બીજું વાક્ય છે તે બહુવચનનું છે. જ્યારે પહેલું વાક્ય એક વચનનું હોય ત્યારે તેમાં એક જ વ્યક્તિની વાત થઈ હોય, અને બહુવચનનું હોય ત્યારે એમ એક કે તેથી વધુ વ્યક્તિઓની વાત કરવામાં આવી હોય છે. હવે વાત કરીશું ત્રીજા પુરુષ એક વચન. તો કે જ્યારે ત્રીજો ચોથા નંબરનું વાક્ય છે તે સવિતાબેન છે. સવિતાબેન એ એક નારી જાતિ છે. નારી જાતિ માટે કયું સર્વનામ વપરાય? શી. તો વાક્ય બનશે શી ઇઝ અ સવિતાબેન. હવે વાત કરીશું ત્રીજો પુરુષ બહુવચન. તો એમાં સર્વનામ તરીકે ધેયનો ઉપયોગ થાય અને ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ થાય. તો તેનું વાક્ય જોઈશું. અહીં ત્રીજા નંબરનું વાક્ય છે તેઓ જાડા છે. અહીંયા એકથી વધુ વ્યક્તિઓની વાત કરવામાં આવી છે, એટલે કયું વાક્ય થાય? બહુવચન. તો એનું ઇંગ્લિશ થાય છે ધેર આર ફેટ. તો અહીંયા ક્રિયાપદ તરીકે આરનો ઉપયોગ થયો છે અને સર્વનામ તરીકે ધેયનો ઉપયોગ થયો છે, એટલે આ વાક્ય કયું હશે? ત્રીજો પુરુષ બહુવચન. હવે આપણે તો કે વાક્ય બનાવવા માટે અહીંયા કેટલાક નિયમો આપેલા છે. એમાં નિયમ નંબર 1, તો કે વાત કરનાર પોતાના માટે જે સર્વનામ વાપરે છે તે પહેલા પુરુષનું, એટલે કે આઈ. તે જેની સાથે વાત કરે છે તેના માટે વપરાતું સર્વનામ બીજા પુરુષનું, એટલે કે યુ. અને તે બંને થઈને કોઈક બીજા કે ત્રીજા વ્યક્તિની વાત કરે છે તો તેના માટે વપરાતું સર્વનામ ત્રીજા પુરુષનું, એટલે કે હી શી અથવા તો ઇટ, જે હોય ઈ. ફોર એક્ઝામ્પલ, અહીં રાહુલ અને મોહન બે વ્યક્તિ છે, એ એકબીજા સાથે વાત કરે છે. એમાં રાહુલ મોહનને કહે છે કે હું એક સારો ક્રિકેટર છું. તો એ પોતાના વિશે વાત કરે છે, તો પોતાના માટે કયું સર્વનામનો ઉપયોગ કરશે? આઈ નો. એ વાક્ય આવી રીતે બોલશે, આઈ એમ અ ગુડ ક્રિકેટર. હવે એ મોહનને કહે છે કે તું સારો ક્રિકેટર છે, તો મોહનને કહેવા માટે કયા સર્વનામનો ઉપયોગ કરશે? યુ. કારણ કે મોહન વિશે વાત કરે છે. તેના કયા સર્વનામનો ઉપયોગ કરશે? યુ. તો કે યુ આર અ ગુડ ક્રિકેટર. હવે બંને થઈને કોઈ ત્રીજા વ્યક્તિ એટલે કે રોહનની વાત કરે છે, તો રોહન માટે કયું સર્વનામ વાપરશે? હી. તો કે હી ઇઝ અ ગુડ ક્રિકેટર. તો આ રીતે વાક્યમાં સર્વનામનો ઉપયોગ થાય છે. નિયમ નંબર 2, તો અંગ્રેજીમાં બોલનારની નજીક રહેલ એક જ વ્યક્તિ પ્રાણી કે વસ્તુ બતાવવા ધીઝનો ઉપયોગ થાય, અને બોલનારથી દૂર રહેલ એક જ વ્યક્તિ પ્રાણી કે વસ્તુ બતાવવા માટે થેટનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, અત્યારે મારી પાસે ટેબલ પડ્યું છે મારી પડખે, તો હું શું, હું ઇંગ્લિશમાં કઈ રીતે વાક્ય બોલીશ? ધીઝ ઇઝ અ ટેબલ. પણ જો એ ટેબલ મારાથી દૂર પડ્યું હોય તો હું વાક્ય બોલીશ ધેટ ઇઝ અ ટેબલ. તો આ રીતે જ્યારે કોઈ પણ વસ્તુ આપણી નજીક હોય તો ધીઝનો ઉપયોગ થાય, અને જ્યારે કોઈ પણ વસ્તુ આપણાથી દૂર હોય તો ધેટનો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ, આપણે કેટલાક એના વાક્ય જોઈશું. ફોર એક્ઝામ્પલ, અહીંયા વાક્ય છે આ બિલાડી છે, તો અત્યારે બિલાડી નજીક છે. તો નજીકની વસ્તુ કે પ્રાણી દર્શાવવા માટે કેનો ઉપયોગ થાય? ધીઝનો. તો વાક્ય બનશે ધીઝ ઇઝ અ કેટ. પછી અહીંયા 8 નંબરનું વાક્ય છે પહેલો કૂતરો છે, અત્યારે કૂતરો મારાથી દૂર છે, તો હું શેનો ઉપયોગ કરીશ? ધેટનો. તો કે ધેટ ઇઝ અ ડોગ. તો આ રીતે ધીઝ અને ધેટનો ઉપયોગ થાય. જ્યારે કોઈ પણ વસ્તુ આપણી નજીક હોય તો ધીઝનો ઉપયોગ થાય, જ્યારે કોઈ પણ વસ્તુ આપણાથી દૂર હોય તો ધેટનો ઉપયોગ થાય. નિયમ નંબર 3, અંગ્રેજીમાં કોઈ પણ વસ્તુ કે પ્રાણી પર પોતાની માલિકી બતાવવા માટે માય વપરાય છે, એ જ પ્રમાણે સામેની વ્યક્તિની આ પ્રકારની માલિકી બતાવવા માટે યોર વપરાય છે. અત્યારે મારી પાસે બુક પડી છે, એ મારી બુક છે, તો મારી માલિકી બતાવવામાં એ અત્યારે બુક મારી માલિકીની છે, તો માલિકી દર્શાવવા માટે હું શું કરીશ? ધીસ ઇઝ અ માય બુક. આ મારી બુક છે. પરંતુ જો એ બુક કોઈક બીજાની હોય તો હું શું કહીશ? યુ આર અ યોર બુક. તો આ રીતે માય અને યોરનો ઉપયોગ થાય છે. હવે આપણે ટુ બી ક્રિયાપદોના વર્તમાન કાળના રૂપોના કેટલાક વાક્ય જોઈશું. તો કે અહીંયા પહેલું વાક્ય આપેલું છે હું શાંતિભાઈ છું,
હું એક શિક્ષક છું, તો આ વાક્ય કહ્યું છું એક વચનનું, કારણ કે આમાં એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે. અહીંયા હું એટલે હુંનું ઇંગ્લિશ શું થાય? આઈ. અને આઈ સર્વનામ કયા પુરુષમાં આવે? તો કે એક પુરુષ, પહેલો પુરુષ એક વચન. તો આ વાક્ય કયું થયું? પહેલો પુરુષ એક વચન, કારણ કે તેમાં સર્વનામ તરીકે આઈનો ઉપયોગ થયો અને ક્રિયાપદ તરીકે એમ. તો એનું ઇંગ્લિશ થાય છે આઈ એમ અ શાંતિભાઈ, આઈ એમ અ ટીચર. તો આ વાક્ય કયું થયું? પહેલો પુરુષ એક વચન. બીજું વાક્ય છે તું રમેશ છે, તું વિદ્યાર્થી છે. અહીંયા પણ આ વાક્ય પણ એક જ એક વચનનું છે, કારણ કે આમાં પણ એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે. અહીંયા તુંનું ઇંગ્લિશ થાય યુ, અને યુ એ કયા પુરુષમાં આવે? તો કે બીજા પુરુષ એક વચન, કારણ કે જ્યારે વાક્ય બીજા પુરુષ એક વચનનું હોય ત્યારે સર્વનામ તરીકે તેમાં શેનો ઉપયોગ થાય? યુનો, અને ક્રિયાપદ તરીકે આરનો. તો અહીંયા વાક્ય બનશે યુ આર રમેશ. You are a pupil, એટલે કે વિદ્યાર્થી. તો આ વાક્ય થયું બીજો પુરુષ એક વચન. ત્રીજું વાક્ય છે તમે રામજીભાઈ છો, તમે ખેડૂત છો. તો આ વાક્ય પણ એક વચનનું થયું આમાં, કારણ કે આમાં એક જ વ્યક્તિની વાત કરવામાં આવી છે, એટલે આ વાક્ય કયું થયું? એક વચન. અને તમે એટલે તમેનું